કે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ કે જે આજે દુનિયાભરમાં સિલ્ક સિટી તરીકે જાણીતો છે એ ઉદ્યોગની અંદર મોરારજીભાઈ દેસાઈનું કેટલું મોટું યોગદાન હતું નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના દિવંગત નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનો આજે જન્મદિવસ છે મોરારજી દેસાઈ વિશે આમ તો ઘણા બધા લોકો ઘણી બધી બાબતો જાણે છે પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ કે જે આજે દુનિયાભરમાં સિલ્ક સિટી તરીકે જાણીતો છે એ ઉદ્યોગની અંદર મોરારજીભાઈ દેસાઈનું કેટલું મોટું યોગદાન હતું એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુરતની અંદર સૌથી પહેલી જે ટેક્સટાઇલ માર્કેટ બનેલી એ બોમ્બે માર્કેટ હતી અને બોમ્બે માર્કેટ એક હોલસેલ માર્કેટ તરીકે જ બનેલી હતી પરંતુ એ વખતે પછી જગ્યાની અભાવ રહેવા માંડ્યો જગ્યા કારણ કે ટ્રાફિક બહુ રહેતો હતો જગ્યાની જરૂર પડવામાં જરૂર પડવા માંડી હતી એટલે રોડ ઊભો થયો અને રોડ ઉપર સૌથી પહેલી માર્કેટ બની સુરત ટેક્સટાઇલ માર્કેટ જેને એસટીએમ તરીકે ઓળખવામાં આવે છે અને આ એસટીએમના ઉદ્ઘાટન માટે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ જ્યારે આવેલા ત્યારે એમણે એક એવી વાત કરેલી કે ભાઈ આ તમે સુરત ટેક્સટાઇલ માર્કેટનું ઉદ્ઘાટન કરો છો બહુ સારી વાત છે આ આને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ પણ ચોક્કસ થવાનો છે પરંતુ આ જે તમારો ધંધો અત્યારે બંધ મુઠ્ઠીનો છે એ બંધ મુઠ્ઠી તમારી ઓપન થઈ જશે જ્યારે આ માર્કેટ ખુલશે એમણે એમ કીધું કે અત્યાર સુધી બારગામથી જે આડતિયાઓ સુરત આવે છે એ બધી દુકાનોએ ફરી ફરીને સાડી કે એની ડ્રેસ મટીરિયલની ખરીદી કરે છે પણ તમે અહીંયા ઘડી એક હજાર દુકાન ખોલશો એટલે આ બધા આડતિયાઓ તમારી દુકાનમાં આવીને બેસશે અને એ લોકો તમારા જે ધંધાના તાણાવાણા છે એ તમારા બધા ધંધાના તાણાવાળા આ આરતિયાઓ અને આ બારગામના વેપારીઓ જાણી લેશે અને આ તમારો જે ધંધો છે ને એ તમારા હાથમાં નહીં રહેશે આજે બન્યું પણ એવું જ એમણે જે પ્રમાણે વાત કરેલી એવું જ થયું અને જે સુરતનો જે ઓરિજિનલ બિઝ બિઝનેસ હતો એ મૂળ સુરતીના લોકોના હાથમાં હતો ખાસ કરીને જે ખત્રી સમાજના લોકો હતા અને અહીંયા જે મૂળ સુરતમાં જન્મેલા હતા એમનો જ ટેક્સટાઇલના ધંધા ઉપર એક પ્રભાવ હતો એમની પાસે કંટ્રોલ હતો પરંતુ જેવી રીતના એક ટેક્સટાઇલ માર્કેટ બની અને આજે તો લગભગ અઢીસો કરતાં વધારે ટેક્સટાઇલ માર્કેટ બની ગઈ છે એટલે સુરતીઓનો જે હોલ્ડ હતો એ માર્કેટમાંથી ઓછો થઈ ગયો અને એની સામે આજે માર્કેટની અંદર તો મારવાડી સમાજના લોકો સિંધી સમાજના લોકો અગ્રવાલ સમાજના લોકો કે એમ કહી શકાય કે ભારતના દરેક રાજ્યના લોકો પંજાબના લોકો દરેક રાજ્યના લોકો આજે સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર કામ કરી રહ્યા છે બીજી જે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈએ સુરતના ઉદ્યોગ માટે એક મહત્ત્વનું કામ કરેલું એ પણ તમને જણાવી દઈએ તો વાત એમ હતી કે ઓગણીસો ને એકસઠનો જ્યારે જમાનો હતો ત્યારે સુરતની અંદર વિસ્કોસિયાન અને નાઇલોન યાનનું બહુ મોટી શોર્ટેજ રહેતી હતી એ અહીંયા ઘડી મળતું જ નહીં હતું અને તે વખતે વિસ્કોસ યાનની અંદર બિરલા ગ્રુપ જે હતું સેન્ચ્યુરી રેયોન એનો સૌથી મોટો હોલ્ડ હતો અને એની ફેક્ટરીઓ પણ હતી હવે એ વખતે બરોડા રેયોન કોર્પોરેશન છે કે જે બીઆરસીના નામથી જાણીતું હતું એ બીઆરસીએ મોરારજી દેસાઈ સામે એક પ્રપોઝલ મૂકી કે અમારે વડોદરાની અંદર એક બીઆરસીનો વિસ્કોસનો પ્લાન્ટ નાખવો છે તો મોરારજીભાઈ દેસાઈએ તે વખતે એવી શરત મૂકી કે ઓકે હું તમને વિસ્કોસ યાનનો પ્લાન્ટ નાખવા દઉં પણ એક સરસ આ પ્લાન્ટ તમારે સુરતમાં નાખવો પડે બીઆરસીએ એ વાત માની લીધી અને સુરતની અંદર સૌથી મોટો વિસ્કોસ યાનનો પ્લાન્ટ નાખવામાં આવ્યો અને એ પછી બીઆરસીએ નાઇડોનનું પ્રોડક નાયલોન યાનનું પણ પ્રોડક્શન શરૂ કર્યું આને કારણે સુરતનો આખો નજરિયો બદલાઈ ગયો કારણ કે સુરતની અંદર જે સોર્ટેડ હતી જે સુરતની અંદર યાનો ધંધો નહીં થતો તો એ આ બીઆરસીને કારણે થવા માંડ્યો ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા બધા લોકો સાથે અમે વાત કરી અને એ જમાનામાં જ્યારે મોરારજી દેસાઈના જમાનાનો હતો એ બાબતની અમે જાણકારી મેળવી તો એમણે એવું કીધું ટેક્સટાઇલ ઉદ્યોગના લોકોએ કે મોરારજી દેસાઈને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને એટલું મોટું પ્લેટફોર્મ મળ્યું કે તમને શું વાત કરીએ એમને એમના કારણે જ આજે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉજળો છે કારણ કે એમણે ટેક્સટાઇલ ઉદ્યોગને સતત પ્રોત્સાહન આપ્યું છે બીજું પ્રોત્સાહન એમણે એવી રીતના આપ્યું કે એ જમાનાની અંદર લગભગ ઓગણીસો છુ્તેર સિત્યોતેરની આજુબાજુ કદાચ હોઈ શકે એ જમાનાની અંદર ઇમ્પોર્ટેડ યાન એટલે વિસ્કોસ સ્નાઇડોન કે એવું ઇમ્પોર્ટેડ યાન માટે ધંધો કરવો હોય તો એ લાયસન્સ હોવું જરૂરી હતું તો એને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી આ વાત મોરારજી દેસાઈને ખબર પડી તો એમણે આ જે લાઇસન્સ હતું એને બદલે એમણે જનરલ લાઇસન્સમાં આ યાનનો બિઝનેસ મૂકી દીધો એને કારણે પણ આ ટેક્સટાઇલ ઉદ્યોગકારોને મોટો ફાયદો થયો બીજું કે જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મુરારજી દેસાઈ આવેલા તે વખતે એમણે એક બીજી પણ આ વાત કરેલી એમણે તે વખતે એવું કીધેલું કે ભાઈ તમે યાદની શોર્ટેજ છે અને યાદનો ધંધો તમારે જો કરવો હોય તો તમે બધા ભેગા મળીને એક કોઓપરેટિવ સોસાયટી બનાવો અને એક કોઓપરેટિવ સોસાયટી હેઠળ તમે ધંધો કરો મુરારજી દેસાઈના સૂચન પછી સુરતની અંદર આવી કોઓપરેટિવ સોસાયટીઓ બની અને એમાં આજે ઘણા બધા વિવર્સો આ જ સોસાયટી હેઠળ કામ કરીને કરોડો રૂપિયા કમાય છે દર્શક મિત્રો જ્યારે કદાચ ઓગણીસો ને વર્ષ હશે કે જ્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટનું મોરારજી દેસાઈએ ઉદઘાટન કર્યું અને એમણે એ વખતે વાત કરેલી કે સુરત ઉદ્યોગનો વિકાસ તો થશે દર્શક મિત્રો આજની તારીખે તમને વાત કરીએ કે સુરત ટેક્સટાઇલ માર્કેટના આજના જે આંકડા છે એમાં સુરતની અંદર દરરોજ સાડા ચાર કરોડ મીટર કાપડનું ડેઈલી ઉત્પાદન થાય છે દરરોજનું બીજું કે અત્યારે લગભગ સાડા ત્રણ લાખ લૂમ્સ છે જેની પર વિવર્સ કામ કરે છે એ સાડા ત્રણ લાખ લૂમ્સ છે અને આ જે વિવિંગ ટેકનોલોજી છે એમાં પણ સુરતે જે હરણફાળ વળી છે એ પણ તમે જાણો કે આજે પચીસ જેટલા એરજેટ મશીનો ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાય છે દસ હજાર જેટલા વોટર જેટ મશીનનો ઉપયોગ થાય છે ત્રણસો રેપિયર મશીનોનો ઉપયોગ થાય છે અઢીસો જેટલી અઢીસોથી એટલે ત્રણસોથી વધારે ડાઇંગ મિલો કામ કરે છે અને અઢીસોથી વધારે ટેક્સટાઇલ માર્કેટો છે બીજું અત્યારનું જે એક ડેવલપમેન્ટ છે કે અત્યાર સુધી રોડ ઉપર ટેક્સટાઇલ માર્કેટ જોવા મળતી હતી પરંતુ હવે એ જગ્યા પર નાની પડવા માંડી છે એટલે હવે ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે એ સરહદ દરવાજાથી માંડીને કડોદરા સુધી વિસ્તરી ગયો છે અને તમે રોજ પડીને એક માર્કેટો ઊભી થઈ રહી છે એમ કહેવાય છે કે જે ટેક્સટાઇલ માર્કેટનો આ જે ટ્રેડર્સ છે ટેક્સટાઇલ જે સાડીઓનો જે લોકો ધંધો કરે છે એ ચાલીસ હજાર કર કરોડ કરતાં વધારે વાર્ષિક ટર્નઓવર કરે છે બીજી એક નાનકડી માહિતી પણ તમારી સાથે શેર કરી દઈએ કે સુરત જે ટેક્સટાઇલ માર્કેટ છે એમાં સ્ટેશનથી તમે અથવા ગેટ તરફ આવો એ તરફનો જે વિસ્તાર છે એ ટોટલી સાડી માટેનો હોલસેલ માર્કેટો છે અને તેને બદલે તમે અથવા ગેટથી સ્ટેશન તરફ જાઓ તો એ તરફની જેટલી પણ માર્કેટો છે એ બધી ડ્રેસ મટીરિયલની માર્કેટો છે પણ આ બધી હોલસેલ માર્કેટો છે અને દુનિયાભરના રાજ્યના લોકો અહીંયા ઘડી સાડી ખરીદવા માટે આવે છે બીજું એક મોરારજી દેસાઈની છેલ્લી એ વાત પણ કરી લઈએ કે મોરારજી દેસાઈ સુરતની મહાવીર જનરલ હોસ્પિટલના ઉદઘાટન માટે પણ આવેલા તો તે વખતે પણ એમણે એવું કીધેલું કે ભાઈ તમે એલોપથીની સારવાર કરો છો તમે સારવાર કરો છો બધી જ વાત બહુ સારી છે સાથે સાથે તમે હોમિયોપેથિક પર પણ ધ્યાન આપજો એવું એમણે સૂચન કરેલું મોરારજી દેસાઈના ટેક્સટાઇલ માર્કેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગના યોગદાનમાં વાત કરીએ તો પીએમ ટેક્સટાઇલ મિથરા પાર્ક છે જે નવસારીમાં બન્યું છે એમાં પણ આજે લગભગ ત્રણ હજાર કરોડ કરતાં વધારેનું ઇન્વેસ્ટમેન્ટ છે નવસારી પણ એક જમાનાની અંદર ટેક્સટાઇલ માટે બહુ જાણીતું હતું તો દર્શક મિત્રો મોરારજી દેસાઈને આજે પણ ટેક્સટાઇલના જે જૂના ઉદ્યોગકારો છે એ બહુ દિલથી યાદ કરે છે કારણ કે એમણે એવું કીધેલું કે મૂળ સુરતીઓ તમારો જે મુઠ્ઠી બંધ છે એ તમારી મુઠ્ઠી ખુલી જશે એ વાત સાચી પડી અને ટેક્સટાઇલ ઉદ્યોગનો સાથે સાથે વિકાસ પણ એટલો જબરજસ્ત થયો કે આજે ટેક્સટાઇલ ઉદ્યોગ દુનિયાભરમાં જાણીતું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ